રાજકોટમાં લેવા પાટીદાર અગ્રણી નરેશ પટેલે મતદાન કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે જણાવ્યું હતું. તો આ તકે મીડિયાએ વાયરલ પત્રિકા મુદ્દે પ્રશ્ન પૂછતા નરેશ પટેલે પત્રિકા સાથે ખોડલધામને કોઈ જ લેવા દેવા નથી, ખોડલધામ એક સામાજિક સંસ્થા છે, રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી અને ક્ષત્રિય આંદોલન યોગ્ય સમયે યોગ્ય રીતે અટકી જવું જોઈતું હતું તેમ નરેશ પટેલે જણાવ્યું હતું. લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે, ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું. મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું. ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે, એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ, કોઈ પત્રિકા, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ઓડિયો વાયરલ કરે, આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ, અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે, ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી. આ બનાવ એક ગુજરાત માટે ન બનવો જોતો હતો. ક્યાંય પણ આ બનાવ રોકી દેવામાં આવત તો ગુજરાત માટે મોટી વાત થાત, પણ હવે જે સમયની વાત છે અને સમયમાં જે એનો જે વાત થઈ છે એ મુજબ સમય પ્રમાણે ચાલે છે. ખાસ આ વખતે કયા મુદ્દાઓ અસર કરે? મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે મતદાનના દિવસે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય.